હાલો ફ્રેન્ડ્સ હું દીપા સુપર સહેલિયાથી બનાવીશું આજે દૂધીના થેપલા તો એના માટે પાંચસો ગ્રામ જેટલી દૂધી મેં બરાબર એની છાલ કાઢી અને ધોઈ લીધી અને એને હવે આ રીતે છીણી લેવાની છે બને ત્યાં સુધી દૂધી થોડી કૂણી લેવી જેથી કરીને બી અંદર ના હોય અને સરસ મજાનું છીણ એક સરખું પડી જાય હવે આ રીતે તમે આનાથી થોડું પાતળું છીણ પણ થોડું બારીક છીણ પણ કરી શકો છો નો પ્રોબ્લેમ તો આ રીતે છીણ તૈયાર થઈ જાય એટલે આપણે એની અંદર બધા મસાલા કરવાના છે તો ફ્રેન્ડ્સ આ દૂધીના થેપલા બધા બનાવતા હશો પણ આજે મસાલામાં કંઈક એક નવો ટ્વિસ્ટ આપીશ એક ચેન્જ આપીશ તમને અને જેને વણતા ના આવડતું હોય એ કેવી રીતે આ થેપલા બનાવી શકે એ પણ હું તમને બતાવીશ કોઈપણ જાતના થેપલા તમે જેને વણતા ના ફાવતું હોય તે આ રીતે બનાવી શકો કેવી રીતે જુઓ હવે સૌથી પહેલાં આપણે છીણની અંદર લસણ નાખવાનું દસથી પંદર કરી લસણની પેસ્ટ નાખી છે પ્રમાણસર મીઠું નાખવાનું છે અહીંયા અડધી ચમચી જેટલી હળદર અને પોણી ચમચી જેટલું લાલ મરચું નાખવાનું છે ફ્રેન્ડ્સ આપણે પહેલાં છીણમાં બધા મસાલા કરવાના આપણે લોટના ભાગના મસાલા પણ આ કરી રહ્યા છે એટલે મસાલા થોડા આગળ પડતા અને આ મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ મેં નાખ્યું જે છે મરીનો પાવડર અને જીરાનો પાવડર પાવડર મરી અને જીરું એ બેનો પાવડર મિક્સ પાવડર મેં રાખ્યો છે હું થેપલામાં ખાસ નાખું છું દૂધીના થેપલામાં બહુ સરસ લાગે છે થોડું આખું જીરું હાથથી મસળીને નાખવાનું અને અજમો એ પણ હાથથી મસળીને નાખવાનો બધા મસાલા થોડા આગળ પડતા કરવાના એમ કે લોટના ભાગના મસાલા પણ છીણમાં કરી રહ્યા છે ખાંડ બે ચમચી જેટલી મેઝરિંગ સ્પૂનની જે ફાઈવ એમ વાળી આવે છે એ મેં બે ચમચી નાખી છે અને લીંબુનો રસ એ મેઝરિંગ સ્પૂનની જે ફિફ્ટીન એમએલવાળી આવે છે એ એ મેં એક ચમચી નાખી તમે ખાંડ અને લીંબુનું પ્રમાણ થોડુંક વધારે ગળ્યું ખાટું મીઠું ખાવું હોય તો થોડું વધારે નાખી શકો હિંગ નાખી પ્રમાણસર અને તલ તલ એકથી દોઢ ચમચી જેટલા નાખી દેવાના થેપલામાં તલ થોડા આગળ પડતાં સરસ લાગે છે અને છેલ્લે આદુ મરચાંની પેસ્ટ એ બી અડધી ચમચી તો આ બધા મસાલા થઈ ગયા હવે ત્રણેક ચમચી જેટલું તેલ અત્યારે નાખીશું બધું બરાબર મિક્સ કરીશું અને આપણે એને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું એટલે કે ખાંડ લીંબુ અને આ બધા મસાલા બધું બરાબર દૂધીની અંદર ભળી જાય દૂધીનું પાણી છૂટી જશે અને તમને આમાં કેટલો લોટ એક્ઝેટ ઉમેરવો એનો આઈડિયા આવશે લગભગ આટલી દૂધીમાં હું બેથી અઢી મેઝરિંગ સ્પૂનનો મોટો જે કપ આવે છે એ બેથી અઢી કપ જેટલો લોટ ઉમેરીશ ત્યારે પરોઠા જેવો લોટ તૈયાર થઈ જશે લોટની પ્રમાણ તમે કેટલું પાણી છૂટે છે આ છીણમાં બધા મસાલા એડ કર્યા પછી એના ઉપરથી નક્કી એક્ઝેટ કરી શકશો આ હું એક એપ્રોક્સિમેટલી આઈડિયા તમને આપી રહીશું પણ આ પરફેક્ટ રીત છે થેપલાનો લોટ બાંધવાની સહેજબી પાણી ઉમેરવાનું નથી જે દૂધીનું પાણી અને મસાલાનું જે પાણી છૂટે મતલબ ખાંડનો લીંબુનો રસ એમાં જ જેટલો લોટ ભળે એટલો જ લોટ આપણે એડ કરવાનો છે અને પરોઠા જેવો લોટ બાંધવાનો છે તો આ રીતે અંદાજે મેં બેથી અઢી કપ જેટલો લોટ ઉમેર્યો છેલ્લે હું થોડું તેલ નાખી અને સૂકો આંટો લઈ એટલે કે સૂકો લોટ થોડો છેલ્લે મેં એડ કર્યો અને હવે મસ્ત લોટ મસળી લઈશ અને પછી એને રેસ્ટ આપ કરવા માટે પંદર વીસ મિનિટ માટે મૂકી દઈશું તો જો આ રીતે બધું બરાબર મિક્સ કરી લીધું અને આ આપણો લોટ તૈયાર થઈ ગયો પરોઠા જેવો લોટ બાંધવાનો છે બરાબર મસળી પંદરથી વીસ મિનિટ માટે આપણે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ આમાં આપણે જે મસાલા મેં બતાવ્યા એમાં મરી પાવડર અને જીરો પાવડર બેઉ સરખી ક્વોન્ટિટીમાં મિક્સ કરીને મસાલો બનાવી રાખવાનો થેપલામાં દૂધીના થેપલામાં ખાસ કરીને નાખશો તો ખાવાની મજા આવશે હવે એક થેપલું તમને વણીને બતાવી દઉં અને પછી જો તમને વણતા ના આવડતું હોય તો કેવી રીતે બનાવવાનું એ પણ બતાવીશ તો આ રીતે આપણે સૂકો લોટ લઈ અને થેપલું બરાબર વણી લેવાનું છે તો ફ્રેન્ડ્સ બધા થેપલા બનાવતા જશો પણ મેં કહ્યું એમ ક્યારેક આ રીતે પણ બનાવજો તો આ મશીન પાપડી ડબ્બાનું મશીન જો વણતાં ના વળતું હોય તો એમાં તમે થેપલા સરસ બનાવી શકો કોઈ બી જાતના થેપલા આ મશીનમાં બહુ સરસ બને છે માર્કેટમાં લાકડાનું અને લોખંડનું બેવ ટાઈપના મશીન પાપડી ડબ્બાવાના મળે છે તે તમે ઘરમાં વસાયેલું હોય કે પછી વસાવી શકો છો અને આ રીતે એમાં થેપલા ફટાફટ બનાવી શકો છો જો આ પ્લાસ્ટિકની શીટ એની પર થોડું તેલ લગાયું અને આ મેં એક લુઈ મૂકી અને જસ્ટ પ્રેસ એન્ડ ઇટ ઇઝ રેડી તો છે ને ઇઝી છેલ્લે આપણે તવી થોડી ગરમ થાય એટલે થેપલું આ રીતે સરસ મજાનું શેકી લઈશું શેકતી વખતે એક વસ્તુ એ ધ્યાન રાખવાની કે આ રીતે જે તેલ હોય એમાં ડૂબે એવો તવેથો રાખવાનો અને એનાથી જ થેપલા શેકવાના જેથી તેલની ક્વોન્ટિટી બહુ વધારે પડતી થેપલા જ્યારે આપણે તવી ઉપર શેકીએ ત્યારે બહુ વધારે પડતી ક્વોન્ટિટી ના આવે તવેથામાં જેટલું તેલ આવે એટલું જ તેલ તમારે એક બે વાર આવી રીતે લઈ અને થેપલું શેકવું જેથી તેલની ક્વોન્ટિટી થોડી કંટ્રોલમાં રહેશે તેલ વધારે પડતું શેકતી વખતે નહીં જાય તો આ રેડી સર્વ કરી શકો છો દહીં અને અથાણા સાથે છુંદા સાથે પણ બહુ મસ્ત લાગે થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા